નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો અર્થસત્તા અને હું છું દીપક આસર. બ્લેક મની મતલબ કાળું નાણું, એવું નાણું કે જે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટથી છુપાવીને કમાવામાં આવ્યું હોય. કાળા નાણાંનો મતલબ ગેરકાનૂની રીતે કમાયેલું નાણું, કમાયેલા પૈસા. આ એવું નાણું જેને છુપાવીને વિદેશમાં રાખવામાં આવ્યું હોય. એવું કહેવાય છે કે વિદેશોમાં પોતાનું કાળું નાણું છુપાવીને રાખનારાઓમાં દેશના નેતાઓ અને ઉદ્યોગપતિઓ સામેલ છે. આજ સુધી આપણા દેશની સરકાર અને તપાસ એજન્સીઓ એવો દાવો કરતી રહી છે કે તેમની પાસે કાળું નાણું છુપાવનારા લોકોના નામ નથી. પણ હવે સાંભળજો, પણ હવે દેશના ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે દેશના સૌથી મોટા ઉદ્યોગ પરિવારને, ઉદ્યોગ ઘરાનાની 4 વ્યક્તિને બ્લેક મની એક્ટ હેઠળ નોટિસ મોકલાવી છે. આવી વાત પણ બહાર આવી છે ત્યારથી ઉદ્યોગ જગતમાં હલચલ મચી ગઈ છે. શું છે આખી વાત સમજીએ. અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસે દાવો કર્યો છે કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના મુંબઈ યુનિટે દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી અને તેમના સંતાનો, 3 સંતાનો અનંત, આકાશ અને ઈશાને બ્લેક મની એક્ટ 2015 હેઠળ નોટિસ ફટકારી છે. ઇન્ડિયન એક્સપ્રેસના દાવા મુજબ 28 માર્ચ 2019 રોજ મોકલવામાં આવેલી આ નોટિસમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ એવો આરોપ મૂક્યો છે, એવો આરોપ લગાવ્યો છે કે નીતા અંબાણી અને તેમના 3 સંતાનોના નામે વિદેશમાં જાહેર નહીં કરાયેલી કમાણી અને સંપત્તિ છે. ઇન્ડિયન એક્સપ્રેસનો એવો પણ દાવો છે કે વર્ષ 2011 ભારત સરકારને જીનીવાની HSBC બેંકમાં અકાઉન્ટ્સ ધરાવતા 700 લોકોના નામ વિશે જાણકારી મળી હતી. તેના પછી ઇન્ડિયન એક્સપ્રેસ અને ધ ઇન્ટરનેશનલ કન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટે ભેગા મળીને આ વિશે તપાસ હાથ ધરી હતી. આ આખા રિપોર્ટ્સને સ્વિસ લીક્સ જેવું નામ આપવામાં આવ્યું હતું. તપાસ રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું હતું કે કાળું નાણું છુપાવનારા દેશોમાં 14 એવી કંપનીઓ ખુલી હતી જેનો સીધો સંબંધ જીનીવાની HSBC બેંક સાથે હતો. વળી આ 14 કંપનીઓના કુલ $601 મિલિયન એટલે કે લગભગ 425 કરોડ રૂપિયા HSBC બેંકમાં જમા હતા, જેમાં એક કંપની કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટનો સીધો સંબંધ રિલાયન્સ ગ્રુપ સાથે હતો. એવું કહેવાય છે કે ઇન્ડિયન એક્સપ્રેસના દાવાની તપાસ ભારતમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે કરી હતી અને 4 ફેબ્રુઆરી 2019 રોજ પોતાનો રિપોર્ટ તૈયાર કર્યો હતો. આ રિપોર્ટના આધારે 28 માર્ચ 2019 રોજ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના મુંબઈ યુનિટે મુકેશ અંબાણીના પરિવારને નોટિસ મોકલાવી છે. જોકે આ આખા મામલા પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રવક્તાએ ઇન્ડિયન એક્સપ્રેસને એક ઇમેઇલ કરીને સ્પષ્ટતા કરી છે, જણાવ્યું છે, જવાબ આપ્યો છે કે તેઓને આવી કોઈ નોટિસ હજુ સુધી મળી નથી. હાલ આ અહેવાલ બહાર આવવાથી ઇન્ડિયન એક્સપ્રેસે પ્રસિદ્ધ કરેલા આ અહેવાલના લીધે દેશના ઉદ્યોગ જગતમાં ખળભળાટ મચ્યો છે. ધન્યવાદ. તમે અમારો આ વિડીયો જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે thelokasatta.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.